હવે આગળ વાત કરીએ તો નારેશ્વર માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકો દ્વારા ખાડા શોધસ્વસ કાર્યક્રમ યોજી અનોખો વિરોધ કરવામાં આવ્યો. ભરૂચ જિલ્લાના પાલેજ પાસેથી પસાર થઈ નારેશ્વર તરફ જતો માર્ગ માત્રોજ ગામ સુધી અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. માત્રોજ ગામના પાટિયા પાસે એકત્ર થયેલા ગ્રામજનોએ માર્ગ વચ્ચે છોડ રોપી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેડેશ ટીવી ટીમ દ્વારા માર્ગની મુલાકાત લેતા માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. વાહન પણ મંથર ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા. મીડિયા ટીમ જ્યારે માર્ગનું કવરેજ કરી રહી હતી ત્યારે માર્ગ પરથી પસાર થઈ રહેલો એક બાઇક ચાલક માર્ગ પર પડેલા ખાડામાં બાઇક સાથે પડી ગયો હતો. મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેશ પરમારે મીડિયા સમક્ષ નિવેદનમાં તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે માર્ગનું ખાતમુહૂર્ત થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા માર્ગનું કામ પૂર્ણ થયું ન હોવાનો તેઓએ આક્ષેપ કર્યા હતા. માર્ગનું કામ પૂર્ણ ન થતાં સ્થાનિકોએ એકત્ર થઈ ખાડા ઉત્સવ કાર્યક્રમ યોજી ખાડાઓમાં વૃક્ષારોપી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો 7 દિવસમાં માર્ગનું કામ હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં થઈ ગયેલા માર્ગનું સમારકામ તંત્ર દ્વારા ક્યારે હાથ ધરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ. 17 જાન્યુઆરી 2022ના રોજ પાલેજ નારેશ્વર રોડ અંદાજિત 32 કરોડમાં મંજૂર થયો હતો. ત્યાર પછી 20/5/2022ના રોજ માજી મંત્રી માર્ગ મકાન વિભાગના પુણેશ મોદીજીએ ડભોઈ ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ તારીખ 3/10/2022ના રોજ ફરીથી આ રોડનું ખાતમુહૂર્ત કર્યું. આ રોડ બનાવવાની માર્ગના મકાન વિભાગ દ્વારા જે બોર્ડ લગાવ્યું છે તેમાં તારીખ દર્શાવી છે 12/9/2022. કામ પૂર્ણ કરવાની તારીખ છે 11/9/2023. પરંતુ કામ કરવાની જે સમયમર્યાદા પાલેજથી નારેશ્વર જતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં બનતા સ્થાનિકો દ્વારા આજરોજ હલ્લાબોલ આંદોલન કરવામાં આવી રહ્યું છે. અમે જે આપને દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો કે આ રોડની હાલત એકદમ બિસ્માર, અત્યંત અતિ બિસ્માર એવું ચર્ચો પણ ચાલે. અને આપ જોઈ શકો છો કે જે વાહનો ચાલી રહ્યા છે બિલકુલ મંથર ગતિએ ચાલી રહ્યા છે અને એના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકો વારંવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે આજે સ્થાનિકો દ્વારા અમે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે સામે જે ઊભા છે સ્થાનિકોએ આજે હલ્લાબોલ કર્યું છે અને આ માર્ગની તાત્કાલિક સમારકામ હાથ ધરાય એવી તંત્ર દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે જોવું હવે એ રહ્યું કે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં બનેલો પાલેજ નારેશ્વર માર્ગનું તંત્ર દ્વારા ક્યારે સમારકામ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, જય